નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવસ્કૃત રૂપે હસ્તે વિદ્યાલય દ્વારા હું ડાંગર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પેજ નંબર 119 ઉપર આપણે બાદબાકી આપેલી છે, એ બાદબાકી હવે આપણે કરતા જવાની છે. હવે અહીં આપણે પહેલા નાની નાની સંખ્યામાં આપણને બાદબાકી આપી હતી, હવે આપણે મોટી સંખ્યામાં કરવાની છે. પહેલા 1 થી 10 ની અંદરની સંખ્યામાં આવતી, હવે આપણે 20 ની સુધીની સંખ્યા આવશે. તો અહીં આપણને કીધું છે 12 આપ્યા છે, તો 12 માંથી આપણે 8 કાઢવાના છે. તો આવી રીતના પણ આપણે કરીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 12 છે માંથી કેટલા કીધા 8, તો 1 2 3 4 5 6 7 8 આ રીતના આપણે 12 છે માંથી 8 છે ને કાઢના કેટલા વધે, તો કે 1 2 3 4 અને અહીંયા 4 લખી નાખ્યા. તો અહીંયા આપેલા છે 16. હવે અહીંયા આ રીતના પણ આપણે કરી શકીએ કે 6 છે એમાંથી 4 બાદ કરવાના, તો કેટલા વધે, 2 એક નીચે ઉતારી દેવાનું. તો 16 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે, 12. હવે અહીં 14 આપેલા છે અને અહીંયા 3 આપેલા છે, 14 માંથી આપણે 3 બાદ કરવાના છે તો 11 આવશે. અહીંયા 4 છે, 4 માંથી 3 બાદ કરીએ તો 1, અને 1 ને નીચે ઉતારી દઈએ તો થાય 1. આ રીતના 11 જવાબ આપણને મળે. આ રીતના પણ આપણે કરી શકીએ છીએ. હવે 11 આપણે આપ્યા છે એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે, 2, તો અહીંયા આવશે 9. અહીંયા આપેલા છે 15, 15 માંથી આપણે કેટલા બાદ કરવાના છે, 9, તો અહીંયા આવશે 6. હવે આપેલા છે 13, 13 માંથી આપણને કેટલા બાદ કરવાના કીધા છે, 5, તો અહીંયા આવશે 8. હવે આ સંખ્યા જે આપણી આવી હોય એટલે આ રીતના લીટા કરીને પણ આપણે કરી શકીએ કે જેથી આ ઉપરની સંખ્યા આપી છે એટલે આપણે લીટા કરવાના, એમાંથી આ સંખ્યા છે એ બાદ કરી નાખવાની, એટલા લીટા આપણે કાઢી નાખવાના, પછી જે વધે એ આપણને જવાબ મળે. હવે અહીંયા આપણને આપ્યા છે 17, 17 માંથી 7 જાય તો વધે 10. હવે 7 છે, 7 માંથી 7 ભયા જાય તો વધે 0, એક અહીં નીચે ઉતારી દેવાના. આ રીતના પણ બાદબાકી થઈ શકે. હવે ત્યારબાદ છે અહીંયા આપેલા છે આપણને 14, 14 માંથી 2 બાદ કરવાના છે તો વધશે 12. અહીંયા આપેલા છે 17, અને 17 માંથી આપણને 9 બાદ કરવાના કીધા છે તો આપણે ત્યાં લખીશું 8. અહીંયા 10 આપેલા છે, 10 માંથી 6 જાય તો વધે કેટલા, 4. 13 આપેલા છે તો 13 માંથી કેટલા બાદ કરવાના છે, 1, તો ત્યાં આવશે 12. 16 આપેલા છે, 16 માંથી કેટલા બાદ કરવાના, 5, તો અહીંયા આવશે 11. અહીંયા આપેલા છે 11, 11 માંથી કેટલા બાદ કરવાના કીધા છે, 3, તો ત્યાં લખીશું 8. અહીંયા આપેલા છે 18, 18 માંથી કેટલા કીધા છે, 4 બાદ કરવાના કીધા છે તો અહીંયા આવશે 14. અહીંયા આપેલા છે 18, એમાંથી 5 બાદ કરવાના, તો 18 હોય એમાંથી 5 બાદ કરીએ તો વધે 13. અહીંયા 15 આપેલા છે તો એ 15 માંથી આપણે કેટલા બાદ કરવાના છે, તો કે 8, તો વધશે કેટલા, 7. 12 આપેલા છે, 12 માંથી 2 બાદ કરીએ તો વધે 10. 16 આપેલા છે, 16 માંથી 6 બાદ કરીએ તો વધે 10. 17 આપેલા છે, 17 માંથી 1 બાદ કરવાનો છે તો અહીંયા આવશે 16. 13 આપેલા છે, 13 માંથી 3 બાદ કરીએ તો વધે 10. 19 છે, 19 માંથી 1 બાદ કરીએ તો વધે 18. 10 છે, 10 માંથી 4 બાદ કરીએ તો વધે 6. 16 આપેલા છે તો 16 માંથી 3 કીધા છે તો 16 માંથી 3 બાદ કરીએ તો વધે 13. અહીંયા આપેલા છે 14, 14 માંથી આપણને કેટલા બાદ કરવાના કીધા છે, 6, તો ત્યાં વધશે 8. અહીંયા આપેલા છે 18, હવે 18 માંથી આપણે કેટલા બાદ કરવાના કીધા છે, આપણને 9 બાદ કરવાના કીધા છે તો 9 ગુણ્યા 18 થાય, તો એમાંથી 9 બાદ કરવાના પડે 12. આપેલા છે, 12 માંથી કેટલા કીધા છે, 7 બાદ કરવાના તો વધશે 5. 5 એ 17 આપેલા છે, 17 માંથી આપણે 2 બાદ કરીએ તો વધશે 15. અહીંયા આપેલા છે આપણને 19, 19 માંથી આપણે 8 બાદ કરીએ તો વધે 11. 12 છે, 12 માંથી 1 બાદ કરીએ તો વધે 11. 13 આપેલા છે, 13 માંથી આપણને કેટલા બાદ કરવાના કીધા છે, 4, તો આવશે 19. 17 છે, 17 માંથી આપણને કેટલા બાદ કરવાના કીધા છે, 3, તો ત્યાં આવશે આપણે જવાબ 14. 11 છે, એમાંથી 5 બાદ કરવાના કીધા છે તો વધશે 6. 16 આપેલા છે, 16 માંથી કેટલા બાદ કરવાના, 2, તો 6 છે એમાંથી 2 જાય તો વધે કેટલા, 4, 1 ને નીચે ઉતારી દેવાના. 15 છે, તો 15 માંથી આપણને કેટલા બાદ કરવાના કીધા છે, 7, તો અહીંયા આવશે 8 જવાબ આવશે.
અહીંયા 18 આવેલા છે તો 18 માંથી આપણે 6 બાદ કરવાના કીધા છે તો 18 માંથી 6 બાદ કરીએ તો વધે 2 12 આ છે એમાંથી 6 બાદ કરીએ તો વધે 2 તો બે રેખા 1 ને 3 છેદ કરી દેવાના એટલે બે રેખાના દાખલા થઈ શકે પછી 15 આપેલા છે 15 માંથી 2 બાદ કરવાના એટલે મળશે જવાબ 13 5 છે એમાંથી 2 બાદ કરીએ તો વધે 3 એક ના નીચે ઉતારી દેવાના વહી આપેલા છે 12 12 માંથી આપણને કેટલા બાદ કરવાના કીધા છે 9 તો અહીં આવશે જવાબમાં 3 અહીંયા 13 આપેલા છે 13 માંથી 2 બાદ કરીએ તો વધે કેટલા 11 વહી 18 આપેલા છે 18 માંથી કેટલા બાદ કરવાના કીધા 8 તો અહીં આવશે 10 8 માંથી 8 જાય તો વધે 0 આ 1 છે ને નીચે ઉતારી દેવાના 10 માંથી 3 આપણે બાદ કરવાના કીધા છે તો વધશે કે કશા અહીં 14 આપેલા છે 14 માંથી 4 બાદ કરવાના છે તો અહીંયા વધશે 10 હવે 19 આપેલા છે 19 માંથી આપણને 7 બાદ કરવાના કીધા છે તો આ 9 છે એમાંથી આપણને કેટલા 7 બાદ કરવાના કીધા છે તો 2 વધશે એટલે 1 ને નીચે ઉતારી દેવાના તો 19 માંથી 7 બાદ કરીએ તો વધે કેટલા 12 હવે ત્યારબાદ અહીંયા આપેલા છે આડી આપણને અહીંયા બાદબાકી આપેલી છે એ આપણે કરવાની છે તો 17 આપેલા છે 17 માંથી કેટલા બાદ કરીશું 8 તો અહીંયા આવશે જવાબમાં 9 પછી આપેલા છે 13 13 માંથી આપણને કેટલા બાદ કરવાના કીધા છે 6 તો જવાબમાં આવશે 7 અહીંયા આપણને આપેલા છે 19 અને એમાંથી કેટલા બાદ કરવાના કીધા છે 9 તો અહીંયા વધશે 10 ત્યારબાદ આપણને આપેલા છે 19 તો એમાંથી માઇનસ કેટલા કરવાના છે તો કે 3 તો જવાબ આવશે અહીંયા 16 અહીંયા 15 છે 15 માંથી 3 બાદ કરીએ તો વધે કેટલા 12 17 માંથી 4 બાદ કરીએ તો વધે 13 18 માંથી આપણે 7 બાદ કરવાના કીધા છે અહીં આવશે 11 12 માંથી 3 બાદ કરીએ તો વધે 9 16 માંથી 6 બાદ કરવાના કીધા છે તો 16 હોય માંથી 6 બાદ કરીએ તો વધે 10 11 છે 11 માંથી 6 બાદ કરવાના તો ત્યાં આવશે 5 14 છે 14 માંથી 5 બાદ કરીએ તો જવાબ આવે 9 18 આપેલા છે 18 માંથી આ 3 ને કાઢી નાખવાનો તો જવાબ આવશે અહીંયા 15 હવે આ મેં જે બાદબાકી કરી છે નીચે લખવાની છે ને અહીંયા બાદબાકી મેં કરાવી એ તમારે ઉપર લખવાની હશે તો આ રીતના તમારે પણ તમારી બુકની અંદર બાદબાકી ઉતારતું જવાનું છે અને આવી બીજી બાદબાકી છે આપણે હોમવર્કમાં કરતા જવાનું છે તો હવે આપણે આગળ નવી બાદબાકી અને સરવાળા શીખવાના છે તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ